વધુ એક નકલી પીએમઓના અધિકારીની ધરપકડ વડોદરાના વાઘોડિયા પોલીસે તેની ધરપકડ કરી છે। મયંક તિવારી નામના યુવકે પીએમઓની ઓળખાણ આપી હતી। મિત્રના દીકરાનું પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન માટે ઓળખ આપી રિસર્ચ પ્રોજેક્ટમાં સરકારમાંથી મંજૂરી લાવવાના નામે ઠગાઈ કરી। પારૂલ યુનિવર્સિટીના સંચાલકોએ નોંધાવી છે ફરિયાદ। વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે કે પીએમઓના અધિકારી છે તેની ઓળખ આપતા હોય છે, ત્યારે આ આખું જે ઘટના બની છે તેમાં કઈ રીતે ષડયંત્ર કઈ રીતે ઠગાઈ કરવામાં આવી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે કિરણ પટેલની કરતૂત સામે આવી હતી કે તેને પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી અને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા, તેમની સંપત્તિ પડાવી હતી, તેવો જ વધુ એક નકલી પીએમઓનો અધિકારી પકડાયો છે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં। મયંક તિવારી નામના ધરપકડ જે યુવક છે તેની પોલીસે ધરપકડ કરી છે। તેણે પીએમઓમાં અધિકારી હોવાની ઓળખ આપી પોતાના મિત્રના દીકરાનું પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા માટે આ આખું સર્કલ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સાથે જ પોતે સરકારમાં રિસર્ચ પ્રોજેક્ટના એટલે કે શિક્ષણ વિભાગમાં જે રિસર્ચ થાય છે તે પ્રોજેક્ટની અંદર પોતે સરકારમાંથી તમને મંજૂરી લઈ આપશે તેવી ઓળખાણ આપી હતી અને સાથે જ કેટલાક ફોટા પણ તેને બતાવ્યા હતા, જે ફોટોના આધારે જ્યારે પારૂલ યુનિવર્સિટીના જે સંચાલકો છે તેમને શંકા ગઈ હતી અને તેમણે વાઘોડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારે મયંક તિવારી જ્યારે ફરી વખત યુનિવર્સિટીમાં આવ્યો ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી અને તેના વિરુદ્ધમાં વાઘોડિયા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આવી ઘટનાઓ શા માટે અવારનવાર બનતી રહે છે? પહેલા જ્યારે કિરણ પટેલ ઝડપાયો હતો ત્યારબાદ આ ઘટના ઉપર પૂર્ણ વિરામ મુકાવવું જોઈતું હતું, પરંતુ વધુ એક પીએમઓના નામે લોકોને ડરાવવાનો, લોકોને ધમકાવવાનો, રૂપિયા પડાવવાનો અથવા તો પોતાના કામ કરાવવાના જે અધિકારીઓ છે, જે નકલી અધિકારીઓ છે તે કરતા હોવાની કરતૂતો સામે આવે છે, ત્યારે આવા અધિકારીઓ વિરુદ્ધ અથવા તો આવા ઠગબાજો વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે, જેથી કરીને આવા બનાવો વધુ ન બને। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।